सुप्रभात मित्रों, जडेश टीवी अंदर आपनो हार्दिक स्वागत छे। हूं छु ज्योतिष आचार्य प्रशांत त्रिवेदी, वास्तु आचार्य प्रशांत त्रिवेदी। बात करीशु आजना दिवसे 12/3/2020 અને ગુરુવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર આપની આજ વિશે મિત્રો વાત કરીશું। આજના દિવસે પ્રથમ જ્યોતિષની રાશિ કહેતા મેષ રાશિની આજે કોઈની અવગણના કરવાનો મિત્રો ટાળજો, નહીતર આજના દિવસે તમારા તમામ કાર્યની અંદર મહેનતની અંદર પાણી ફરી વળશે। તમારા કામ અને તમારી જવાબદારીઓને આજના દિવસે મુલતવી રાખશો નહીં, પરિસ્થિતિ બગડવામાં સમય નહીં લાગે। થોડા સમયથી ચાલી રહેલા કામકાજ આજે ચોક્કસ પૂરા થશે। આજના દિવસે શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરજો। વાત કરીશું વૃષભ રાશિની, કામમાં આજે વાંધો નહીં આવે, આજે હાથમાંથી તક છટકી ના જાય તેનું ખાસ ધ્યાન રાખજો। કોઈ પણ વ્યક્તિને આજના દિવસે એન કેન પ્રકારે તમે મનાવી લેજો, શક્ય હોય કોઈ પણ વસ્તુ માટે આજના દિવસે દોડધામ ના કરતા મિત્રો શક્ય હોય તો પ્રયત્ન કરજો, ચોક્કસ તમારા કાર્ય સિદ્ધ બનશે। શક્ય હોય તો આજના દિવસે જાંબલી વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખજો। વાત કરીશું મિથુન રાશિની, આ સમય પરિવર્તનનો છે, આજે કોઈ પુણ્યનું કામ કરીને તમારા કામની શરૂઆત કરજો, ચોક્કસ તમારું મન પણ પ્રસન્ન રહેશે, તમારા કામની અંદર પણ ચોક્કસ સિદ્ધિ મળશે, જેનાથી તમારે નુકસાની ભોગવવી નહીં પડે। દરેક પરિસ્થિતિમાં પોતાને સંયમિત રાખવાની જરૂરિયાત છે મિત્રો। એક નવું પ્રોજેક્ટ ચાલુ થવાની સંભાવના છે, આનંદ રહેશે, પીળા વસ્ત્રો ધારણ કરજો। વાત કરીશું કર્ક રાશિની, કોઈ પણ કાર્ય સહેલાઈથી કરો, ગમે તેવું ભારરૂપ હોય પણ તેને શાંતિથી અને સમજીને કામ કરવાનો પ્રયત્ન કરજો, જેથી બોજ ન બની જાય। જો કોઈ સમસ્યા ચાલુ રહે તો તમારા દ્રષ્ટિકોણ બદલવાનો પ્રયત્ન કરજો, મુશ્કેલીમાં તમારી તક ફેરવાઈ જશે, વિચારસરણી સકારાત્મક થશે। પ્રશક્ય હોય તો આજના દિવસે ગુલાબી વસ્ત્રો ધારણ કરવાનો પ્રયત્ન કરજો મિત્રો। વાત કરીએ સિંહ રાશિની, તમારી ક્ષમતા પર શંકા ના કરો, તમારી ઉર્જાની કોઈ આજના દિવસે કમી નહીં રહે, તમારી લાગણીઓને ખુલ્લે આમ વ્યક્ત કરો। કેટલીક બાબતો મનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, કોઈ પણ કાર્ય હોય પણ એની અંદર જો તમારો આત્મધ્યેય, આત્મવિશ્વાસ અને જો પોતાના શરીર અને પોતાની બુદ્ધિ ઉપર જો સારો આત્મવિશ્વાસ હશે તો તમે ચોક્કસ તે કાર્યને સારી રીતે બતાવી શકશો। પણ આજના દિવસને શુભ બનાવવો હોય ને તો લાલ વસ્ત્રો ધારણ કરજો મિત્રો। વાત કરીશું કન્યા રાશિની, તમારી દિનચર્યાઓથી પોતાના માટે થોડો સમય કાઢો, કારણ આ જગતની અંદર તમે દરેક વસ્તુ માટે તમારું બલિદાન આપો છો પણ તમારા માટે સમય આજના દિવસે ચોક્કસ આપજો મિત્રો। રચનાત્મક વિચારો મનમાં આવશે, વિચારોમાં દિશા આપશો તો ચોક્કસ લાભ થશે, ધનનો લાભ થવાના ચોક્કસ યોગ બની રહ્યા છે। આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરજો। વાત કરીશું તુલા રાશિની, આજે તમારી સાથે કોઈ એવી સ્થિતિ સામે આવે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય પણ ગભરાવાની જરૂર નથી મિત્રો। કોઈ પણ ખરાબ પરિસ્થિતિ આવે તેના માટે તમારી પરેશાનીમાં તમારે ગુંચવાની જરૂર નથી, તેના સામે યોગ્ય પડકાર આપો, ચોક્કસ તેનું પરિણામ સારું મળશે। ઓફિસમાં પોતાને કામ કરવાની પદ્ધતિનો થોડો ફેરફાર કરવાની જરૂર છે, ચોક્કસ લાભ રહેશે। આજના દિવસને શુભ બનાવવો હોય તો મોરપિંચ વસ્ત્રો ધારણ કરજો। વાત કરીશું વૃશ્ચિક રાશિની, જો કોઈ પ્રોપર્ટી ખરીદવાની વિચારી રહ્યા છો તો આજના દિવસે તપાસ કરીને પ્રોપર્ટી ખરીદવાનો આગ્રહ રાખજો, જેથી તમે તે પ્રોપર્ટીની અંદર નુકસાન મનાવો અને પછી તમને પાછળથી દુઃખ ના થાય। કોઈ સજ્જન સાથે મળવાની તક મળશે, સજ્જના વિચારો પણ તમે તમારા ચોક્કસ મનમાં રાખજો, તમારા વિચારોમાં હકારાત્મક પરિવર્તન આવવાની સંભાવના છે। આજના દિવસે મનમાં ચિંતાઓ રહેશે પણ કેસરી કલરના વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે। વાત કરીશું ધનરાશિની, જીવનમાં ઉન્નતિ માટે સ્વાસ્થ્ય સાથ નહીં આપે, નવા અઠવાડિયાની શરૂઆત થોડી ધીમેથી કરજો, આજે ઉર્જાની ખોટ રહેશે। આજે તમે શક્ય હોય તો કોઈ વ્યક્તિને મળીને તેને સાચી સલાહ આપવાનો પ્રયત્ન કરજો। આજે આજના દિવસે પરેશાનીઓ આવશે પણ ગભરાવાની જરૂર નથી, આજના દિવસને સારો બનાવવો હોય તો શક્ય હોય તો લાઇટ વસ્ત્રો ધારણ કરવાનો આગ્રહ રાખજો। મકર રાશિની વાત કરીએ, નિર્ણય લેવામાં દુવિધા આવતી હોય તો આજના દિવસે કોની સલાહ લેજો, પોતાના અંતરાત્માને અવાજ ચોક્કસ સાંભળજો અને વાત કરજો પોતાના અંતરાત્મા સાથે। આજે પોતાની ભાવુકતા પર નિયંત્રણ રાખજો, આજે કામમાં મન નહીં લાગે અને આજના દિવસે વિચાર પણ આવ્યું પણ વધારે આવશે, પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે મિત્રો। કુંભ રાશિની વાત કરીએ, તમારી આઈડિયા, તમારો પ્લાન, તમારી બુદ્ધિ ઝડપથી આજના દિવસે કામ કરશે અને લાગુ થઈ શકશે, જેના લીધે તમારા મનમાં આજના દિવસે લોકો તમને પણ સારું માન અને સન્માન પણ આપશે। કામમાં તમારા ચોક્કસ આજના દિવસે ફોકસ કરવાની જરૂર છે, આજના દિવસે પરિવાર તરફ ઓછું ધ્યાન આપી શકાય તો ચિંતા ના કરશો મિત્રો। આજના દિવસે તમારા ધંધાની અંદર ચોક્કસ સમય આપજો, આજના દિવસને શુભ બનાવવો હોય તો કેસરી વસ્ત્ર ધારણ કરજો। વાત કરીશું મીન રાશિની, અંગત સંબંધોમાં કોઈ દેખાડો કરશો નહીં, તો દેખાડો કરશો તો ચોક્કસ તમારા સંબંધો બગડશે, લોકોને તેમની ખામીઓ સાથે સ્વીકાર
કરો. ગમે તેવો વ્યક્તિ હોય પણ તમારો સ્વાર્થ તેના જોડે શું છે તે જોવો. પણ દરેકની ખામીઓ જોઈ તેને કહેશો નહીં, નહીં તો ચોક્કસ તમે દુવિધામાં ફસાશો. આજે પોતાના માટે થોડો સમય આજના દિવસે ફાળવજો. કોઈને ઇમ્પ્રેસ કરવા પોતાના પોતાના શરીર અને પોતાના માઇન્ડ ઉપર બોજનો વધારો કરશો નહીં, નહીં તો ચોક્કસ તમે લેવાના દેવામાં પડી જશો. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતક વિશે આજના દિવસે મેં જણાવ્યું આપનું રાશિ ભવિષ્ય. વધુમાં વધુ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. ઓમ નમઃ શિવાય.